અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં કોરોનાએ ભરડો લીધો છે અમદાવાદમાં અઢાર એપ્રિલે નોંધાયેલા એકસો ને તેતાલીસ કેસમાંથી બાસઠ એટલે કે સિક્સટી ટુ કેસીસ માત્ર બહેરામપુરામાં નોંધાયા હતા અને એ પછી પણ સતત ત્યાં કેસ વધી રહ્યા છે પાંચ વર્ષની બાળકીથી લઈ અને સિત્તેર વર્ષના વયોવૃદ્ધ વડીલ સુધીના લોકો બહેરામપુરામાં કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે બહેરામપુરામાં રસૂલ કડિયાની ચાલી જેઠાલાલની ચાલી દૂધવાળી ચાલી અમૃતનગર આ વિસ્તારોમાં પોઝિટિવ કેસીસ વધારે નોંધાયા છે એટલે કે ચાલી વિસ્તારોમાં કેસીસ વધારે નોંધાયા છે બહેરામપુરામાં આવેલી ચાલી જે છે એ ખૂબ સાંકળી છે ત્યાં શેરીઓ સાંકળી છે મકાનો નાના નાના છે અને અડોડ છે મતલબ કે ત્યાં જે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું જે રીતે પાલન થવું જોઈએ એ રીતે નથી થતું પરિણામે બહેરામપુરા જેવી વસાહતોમાં પોઝિટિવ કેસોની સંખ્યા ખૂબ ઝડપથી ફેલાય છે બીજી એક બાબત એ પણ છે કે બહેરામપુરામાં શાકભાજી વેચનારાઓની સંખ્યા ખૂબ મોટી છે લોકો લારી અને પાથરણા લઈ અને શાકભાજી વેચે છે શાકભાજી વેચનારાને સુપર સ્પ્રેડરની કેટેગરીમાં મૂકવામાં આવે છે શાકભાજી વેચનારાને ત્યાં લોકો મોટી સંખ્યામાં ખરીદવા આવે છે અને હાથ વડે ચેક કરી અને પછી લોકો શાકભાજી ખરીદે છે એટલે એને લીધે આ જે રોગનો ચેપ છે એ વધારે ઝડપથી ફેલાય છે એક વાત એ પણ છે કે એપ્રિલના શરૂઆતના અઠવાડિયામાં પોલીસને પણ બહેરામપુરામાં પેટ્રોલિંગ કરી અને લોકડાઉનનો અમલ કરાવવામાં ખૂબ તકલીફ પડી હતી પોલીસની ગાડી જ્યારે બહેરામપુરામાં જતી ત્યારે શાકભાજીવાળા પોતાના પાથરણા લઈ અને જુદી જુદી ચાલીઓમાં ચાલે જતા હતા એટલે લોકડાઉનનો અમલ કરવામાં ત્યાં ખૂબ વિલંબ થયો હતો